નમસ્કાર, આપની સાથે હું છું તેજસ પુરોહિત અને આપ જોઈ રહ્યા છો અમારો સ્પેશિયલ એપિસોડ પહેચાન કોણ, ગુનાથી ગુનેગાર સુધી. ઉપલેટા શહેરના આવા અસામાજિક તત્વોને પોલીસ સહિત કોઈ પણ સરકારી તંત્રનો જાણે ડર ન હોય તેમ પોલીસ પર પણ કર્યો છે હિચકારો હુમલો. અને આ અસામાજિક તત્વો દ્વારા જુગાર, વરલી મટકા તેમજ દારૂનું વેચાણ જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પોલીસ કર્મચારી પર થયેલા હુમલામાં કોઈ પણ કાર્યવાહી થાય તે પહેલા જ આરોપીઓ ફરાર થઈ ગયા છે અને ઉપલેટામાં આ કિસ્સો અત્યારે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ગઈકાલના ઉપલેટા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયેશભાઈ રમેશભાઈ દાફડા તથા બીજા પોલીસ કર્મચારીઓને બાતમી મળી કે ભાઈ ઉપલેટાના શાહનવાજ ઉર્ફે શાનુડો સલીમ હિંગોરા પોતાની ગાડીમાં ઇંગ્લિશ દારૂ લઈ જાય છે તેવી હકીકત મળતા સ્ટાફ સાથે આ લોકોએ તેની ગાડી મળી આવતા એને ઊભી રખાવી ચેક કરવા જતા વેગનરમાં બેઠેલ શાહનવાજ ઉર્ફે શાનુડો તથા તેના બાપ એના પિતા સલીમ ઓસમાન ઇંગોરા અને સોએબ સલીમ ઇંગોરા એ ત્રણેય જણે પોલીસ કર્મચારી પર હુમલો કરી અને ફરિયાદી જયેશભાઈ રમેશભાઈ દાફડાને ગાળો આપી ને ઈજા કરેલો હોય ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 332-294 ખ એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(r)(3)(2)(5)(a) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે આરોપીની તપાસ કરતા આરોપીઓ નાસી ગયેલ હોય પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાના પ્રયાસો જારી છે. લોકોમાં સવાલ ઉઠવા પામી રહ્યા છે કે પ્રજાના સેવકો શા માટે આ મામલે ચૂપ છે, શા માટે આવા તત્વો પર હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. પોલીસ તંત્ર પર શું કોઈ અદ્રશ્ય દબાણ છે કે પછી તંત્રને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો છે? લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે કે શા માટે હજુ સુધી પોલીસ તંત્રને પ્રજાના સેવકો આ મામલે ચૂપ છે. જ્યાં પોલીસ તંત્ર ખુદ જ સુરક્ષિત નથી તો પ્રજાની સુરક્ષા કોણ કરશે?
તો આવા જ અપરાધોની રજે રજની માહિતી માટે જોતા રહો અમારો ખાસ એપિસોડ પહેચાન કોણ, ગુનાથી ગુનેગાર સુધી.